જામનગર મહાનગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની મુદત આગામી રવિવારે પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. વિકાસના કામોને વેગ આપવામાં આવી ખાતમુહૂર્ત લોકાર્પણ ફોટોગ્રાફી માટે રૂપિયા 31,402 નો ખર્ચ પણ મંજૂર કરાયો હતો. જામનગર મહાનગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની મુદત આગામી રવિવારે પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી જેમાં વિકાસ કામોની વણઝારને લીલી ઝંડી આપવાની સાથે સાથે જુદી જુદી શાખાઓ દ્વારા કરવામાં આવેલા ખર્ચને પણ બહાલ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે આ સ્ટેન્ડિંગમાં જુદા જુદા ખાતમુહૂર્ત લોકાર્પણમાં ફોટોગ્રાફી માટેના રૂપિયા 31,402 ખર્ચ પણ મંજૂર કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની મુદત પૂર્ણ થઈ રહી હોય આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા 41 એજન્ડોનો સમાવેશ કરાયો હતો. મહાનગરપાલિકા દ્વારા આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ કરીને જામનગર શહેરના ખૂબ જ અતિ મહત્વનો એવો સુભાષ બ્રિજ, જે સુભાષ બ્રિજથી લઈને 7 રસ્તા સર્કલ લગીને જે 4 જંકશન આવ્યું છે તે આજે ખૂબ જ જામનગર માટે ઐતિહાસિક છે કે જે ઘણા ટાઈમથી માંગણી હતી જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને પ્રભારી શ્રી સૌરભભાઈ પટેલ અને અમારા જામનગરના બંને મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, ધર્મેન્દ્રસિંહ જાડા અને આપણા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ અમને જામનગરની ટીમ દ્વારા જે બ્રિજ મંજૂર કર્યો તેને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીને 197 કરોડ જેવું બ્રિજ થવા જઈ રહ્યો છે, જે જામનગર માટે ખૂબ જ મહત્ત્વનો છે અને ખાસ કરીને આજે જામનગર શહેર માટે 45થી વધારે આઇટમ હતી જે જામનગર શહેર માટે ખૂબ જ મહત્ત્વની છે. લાઇટ, પાણી, સફાઈ, નવા ભૂગર્ભ ગટરનો છે, સિટી બસો છે અને નવા નવા જે વિસ્તાર ભર્યા તેમાં આંતરિક સુવિધા મળે તેના માટેની આજે જે સ્ટેન્ડિંગ છેલ્લી છે અમારી ટર્મ પૂરી થાય આજની છેલ્લી સ્ટેન્ડિંગમાં અમે 215 કરોડ અને 44 લાખના કામો કર્યા છે. ખાસ કરીને જામનગરની જનતા માટે આવનાર સમયમાં નળ સે જલ યોજના જે આપણા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીની નેમ છે જે આવનાર 1 વર્ષમાં લોકોને ઘર વાટે નળ દ્વારા પાણી મળે એના માટેના અમારા પ્રયાસ છે અને ભૂગર્ભ ગટર પણ નવા વિસ્તાર ભરે તેમાં ખાસ કરીને આવનાર 1 વર્ષમાં એ પૂર્ણ થાય એટલે આ ખૂબ જ જામનગરમાં અમે 2.5 વર્ષની અમારી કામગીરી અને એના પહેલાંની 2.5 વર્ષ બીજા ચેરમેન તરીકે આજે 5 વર્ષમાં જામનગર શહેરનો જે 128 ચોરસ મીટરનો જે વિસ્તાર વધ્યો છે તેમાં ખૂબ જ વધારે કામગીરી થાય અને લોકોને વધુ સુવિધા મળે તેના માટેના અનેક વિકાસ કાર્યો કર્યા છે જેના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ કરીને સુભાષ બ્રિજનો અમે મંજૂર કર્યો છે જે ખૂબ જ ઐતિહાસિક અમારા માટે કહેવાય અને યાદગાર છે કે જે લોકોની સુવિધા અને જામનગર શહેરની તનય વહીવટી જે લશ્કરી પાકાય તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. મોટી મોટી કંપની આવી એટલે ખાસ કરીને આ મંજૂર છે. ખાસ કરીને 33 એજન્ડામાં જામનગર શહેરના જુદા જુદા વિકાસ કામોની યોજનાઓ પાછળના ખર્ચને બહાલ રાખવામાં આવ્યો હતો. સાથોસાથ કેટલાક કામોમાં વધારાના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને આજની આ સ્ટેન્ડિંગની બેઠકમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કમિશનર દ્વારા થયેલી દરખાસ્ત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ડેડ એલિમેન્ટ રિકવરી વાહન ખરીદવાની દરખાસ્ત, બેકાહો લોડર ખરીદવાની દરખાસ્ત, ડસ્ટબિન ખરીદવાની દરખાસ્ત, નરોડા ખાતે ઢોર ટ્રાન્સપ્લાન્ટ કરવાની દરખાસ્ત, નોન યુઝર્ડ સ્ક્રેપ વાહનોનો નિકાલ કરવાની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓના ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટરના કામો અંગે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવા, સીસી બ્લોકના કામ કરવા, ટ્રાફિક વર્ક્સના અપગ્રેડેશનના કામ સહિતની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજની આ બેઠકમાં વોર્ડ નંબર 16માં લાલપુર રોડ ઉપર મહાવીર પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવો, મહાપાલિકાની ટીપી સ્કીમના જુદા જુદા પ્લોટમાં ધનિષ્ઠ વનીકરણ અને સુવિધા વિકસાવવાના કામો અંગેની દરખાસ્ત મૂકવામાં આવી હતી. તેમજ રોગી કલ્યાણ સમિતિ અથવા અન્ય ટ્રસ્ટની હોસ્પિટલને મેડિકલ સાધનો ખરીદવા અને મેડિકલની જરૂરિયાત અન્વયે ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં સમર્પણ સર્કલથી વુલન મિલ,
નંદનિકેતન થઈ બેડી બંદર રોડ જંકશન સુધીના હૈયાત રોડને ફોર લેન બનાવવા માટે નડતરરૂપ વીજ થાંભલાઓ હટાવવાનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, તેમજ સેક્રેટરી બ્રાન્ચ દ્વારા જુદા જુદા વિભાગના ખર્ચાઓ બહાલ રાખવા એજન્ડામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ, વાહનોમાં ડીઝલ પુરાવવાનો ખર્ચ, કમિશનર કાર્યાલય માટે ચા કોફી મંગાવવાનો ખર્ચ અને જુદા જુદા કાર્યક્રમોમાં ફોટોગ્રાફી કરાવવાના રૂપિયા 31,402 સહિતના ખર્ચાઓ રજૂ કરાયા હતા. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર.